ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે। કોઈએ મંદિરના રક્ષણ માટે, તો કોઈએ ધર્મના રક્ષણ માટે, અથવા તો ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં શહીદ થયા છે। આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાના હમીરજી ગોહિલ। અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું છે। આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે। આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા, જેમાં દુદાજી, અર્જણજી અને હમીરજી। અને આજે આપણે આ જ કાઠિયાવાડી રતન વીર હમીરજીની વાત કરવાના છીએ। અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના 11 ગામ અર્જણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા। આમ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈ પોતાના કુળને જાજે એ રીતે જીવન જીવતા હતા હમીરજી ગોહિલ। આમ તો કવિ કલાપીના પૂર્વજ હતા। અર્જણજી અને હમીરજીને અંતરે ગાંઠ્યું હતી, એમને બંનેને ખૂબ જ પ્રેમ હતો। એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે। બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા છે। એક કુકડો અર્જણજીનો છે ને બીજો હમીરજીનો છે। બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે। બન્યું એવું કે કુકડામાંથી અર્જણજીનો કુકડો ભાગ્યો। આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અર્જણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે હોટીના ઘા કરવા લાગ્યા। કુકડાને મારતા જોઈ હમીરજી કહેવા લાગ્યા, ભાઈ આ તો લડાઈ કહેવાય, એમાં હાર ને જીત તો થાય જ, એક હારે ને બીજો જીતે, એમાં રોષ કરવાનો ન હોય। અને તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને, બિચારા કુકડાનો શું વાક। આ સાંભળીને અર્જણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાઈટ આવી છે ને, જા હાલી નીકળ, જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી માં રહેતો નહીં। આમ અર્જણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો। તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો। આ વાતનું વતેસર થઈ ગયું। હમીરજી પાસે 200 જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા। એ પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલ મારવાડ પંથકમાં ચાલ્યા ગયા। આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલી નીકળ્યા દિલ્હીની ગાદી ઉપર। તે વખતે મહમદ તઘલક બીજાનું શાસન હતું। જૂનાગઢમાં પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો। જફરખાન મૂળ તો રાજસ્થાનનો હતો, પણ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ પડેલો। આથી એણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું। રસૂલ ખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો। જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો। એની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા એના ઉપર હતી। રસૂલ ખાને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્રિત ન થવા દેવા। એવા સમયે જ શિવરાત્રીનો મેળો ભરાયો। રસૂલ ખાન અને એના માણસો મારઝૂડ કરવા માંડ્યા અને માણસોને વિખેરવા માંડ્યા। આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા। રસૂલ ખાનને એના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો। આ ખબર જફરખાનને મળતા તે કાળ જાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા એના હાથ સળવળી ઉઠ્યા। તે સમયે ધર્માધાતા, મૂર્તિ પૂજા, શમસુદ્દીનનો પરાજય અને રસૂલ ખાનનું મોત, આમ કેટલીય બાબત એના દિલમાં કાંટાની જેમ ભોકાતી હતી। જફરખાન સોરઠ ઉપર ચડ્યો છે, ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે, ભેકાર તોપું ઢસડાવી છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવ્યો છે। સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અર્જણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો। તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો। ઘરેથી તેના ગયા પછી અર્જણજી વિરહમાં ખૂબ જ દુઃખી છે એ વાત સાંભળીને હમીરજી હલી ગયા। તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતને ઘોડીઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો। હમીરજી ગઢાળી પોતતા જ ગોહિલ કુળમાં આનંદનો આરોવારો નથી રહ્યો। અરઠીલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગ દેવજી આવ્યા, એક ન મળ્યા અર્જણજી, તેઓ તો જૂનાગઢ હતા। જેથી દુદાજી અને એમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા। આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે એમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં પસાર કરતા હતા।
જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે એ વાતની હમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતાળજી ભાટી, સખદેવજી સોલંકી, સિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હતી. હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દુદાજીના પત્ની જે હમીરજીના ભાભી થાય એમણે કહ્યું, દિયરજી આટલી બધી ઉતાવળ કા કરો? જટ ખાઈને સોમૈયાની સખાતે જડવું છે. આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું, કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? તેથી તેના ભાભીએ કહ્યું, પાદશાહી દળ કટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ભાભી શું વાત કરો છો? કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે એવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ ચડશે? શું રાજપૂતી મરી પરવારી છે? આવા કેટલાય સવાલ તેણે કરી નાખ્યા અને એમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે એવો કોઈ દેખાતો નથી અને આ કઈ થોડો શિકાર કરવો છે? જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી, તમે ક્યાં રાજપૂત નથી. આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા, પણ હમીરજીને જા લાગી ગઈ અને મેણું હાડો હાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુવાર કહેજો, હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું. દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા, પણ એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામ દુહાઈ આપી. 200 જેટલા મરજીવા સાથે હમીરજીએ સોમનાથના માર્ગે લીધો. આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગ્મૂઢ બની ગઈ હતી, રજવાડા આંતર કલહમાં પીખાયેલા હતા, યુદ્ધનું આહવાન ઉપાડવાનું કપરું હતું, એ સમયે હમીરજીએ પોતાને માંડવડે પોખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે. હમીરજી કલૈયા કુંવર જેવા 200 ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નેસડું આવ્યું. અડધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધ ચારણ મરશિયા ગાય છે. આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેસમાં જઈને પૂછે કે માં, તમે કોના મરશિયા ગાતા હતા? આઈએ જવાબ આપ્યો, હું રંડવાળ છું બાપ, મારા દીકરાના મરશિયા ગાતી હતી. જુવાન જોત પુત્ર હમણાં 15 દિવસ પહેલા મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું, માં, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો? મારે સાંભળવા છે. ઈ ચારણનું નામ લાખભાઈ હતું. તેણે કહ્યું, મોળા બાપ, ઈ શું બોલ્યો? તારા મરશિયા ગાયને ઈ પાપમાંથી મારે ક્યારે છૂટવું? તેથી હમીરજીએ કહ્યું, આઈ, અમે મરણને માર્ગે છીએ, સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. ઈ માર્ગેથી પાછા અવાય એવું નથી. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી. આઈ લાખભાઈ પોરસિલા રાજપૂતની જવા મરદી ઉપર ઓળઘોળ થઈ ગયા. અંતરથી આશીષ આપ્યા પછી કહ્યું, બેટા હમરજી, તું પરણ્યો છે? હમીરજીએ જવાબ આપ્યો, ના આઈ. આઈએ કહ્યું કે તો રસ્તામાં જે મળે એની સાથે લગ્ન કરી લેજે, કુવારાને રણમાં અપસરા વરે નહીં. આ સાંભળીને હમીરજીએ કહ્યું, પણ આઈ, અમને મરવા જનારને કોણ દીકરી આપે? આમ હમીરજીએ શંકા વ્યક્ત કરી. આઈએ હમીરજીને કહ્યું કે બાપ, આ રસ્તે તારી શૂરવીરતા ઉપર રાજી થઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો, મારું વેણ પાળજે દીકરા. આટલું બોલીને આઈ લાખભાઈ ડમણીમાં બેસી સોમનાથને માર્ગે ચાલ્યા. હમીરજીને કહે, હું તારી પહેલા સોમનાથ જઈ વાટ જોઈશ. ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું. વેગડાજી કરીને ભીલ સરદારની ગીરમાં આણ ફરે. 300 ભીલ એની પાસે તૈયાર રહેતા અને બોલાવતા 1500 ભીલ યોદ્ધા ભેગા કરી શકતો. ગીરથી માંડી સિહોર પાસેના સરોળના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખૂબ જ માનતા અને જૂનાગઢના રાની સત્તા સ્વીકારતા. વેગડાજીને એક જુવાન દીકરી હતી, એનું નામ રાજબાઈ. એકવાર કોઈ જેઠવા રાજપૂત તુલસી શ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે એને આંતર્યા અને ભીલ અને રાજપૂત વચ્ચે ધીંગાણું છું. તે જેઠવા રાજપૂત કામ આવ્યો, પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરી કે ભાઈ,
આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ સારો રજપૂત જોઈ એના લગ્ન કરાવજે. આમ એની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય એમ એને ઉછેરી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી, જેથી તે સમયે આ લાખબાઈની ડમણી અટકાવી. બે ટંક રોક્યા, દીકરી માટે કોઈ સારા રજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું કે બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે, તને ના નહીં પાડે, એની સાથે રાજબાઈને વરાવ, મરદા મદ રાજપૂત છે. આ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના 300 બાણાવાળી ભીલો સાથે ગીરના કાળવા નેસ પાસે પડાવ નાખ્યો. હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી, માથું તો સોમનાથને ચડી ચૂક્યું હતું. આમ આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે આવ્યા. નેસની બાજુમાં જ શિંગવડો નદી વહે છે, તેમાં હમીરજી અને એના સાથીદારો નાવા પડ્યા. નાતા નાતા રમતે ચડી ગયા, એમાં થોડા આઘા નીકળી ગયા. ઘણી વારે બહાર ન નીકળ્યા ત્યારે ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધા કે થોડે દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછેડી ભેર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો, ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ, તમે પોતે? તમારી વાટ તો જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પૂછ્યું, તમે કોણ? સામે જવાબ મળ્યો કે વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓહોહો, વેગડો ભીલ, ગીરનો સાવજ, ભારે કામ થયું, સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો. વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના શેરડા પડ્યા. મૂંગા મોઢે સંમતિ આપી વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ, પણ વાત એમ હતી કે એમની સાથેના 200 જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નિયમ લીધા હતા, તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા. આમ ગીરમાં ભીલ પુત્રીઓ સાથે 200 રજપૂત અને રાજબાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાણા. ઢોલ અને શણાઈ ઘેકી ઉઠ્યા. મોતને માંડવે પોખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં કોઈ પણ રાજકુટુંબની હાજરી વગર થયા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને એમના સાથી ભીલોને પણ પ્રયાણ કરાવ્યું. હમીરજીની સાથે અર્થિલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે ટીંબેને ગામડે વસ્તીને ભલકારા દેતા ફરી રહ્યા છે. રજપૂત, કાઠી, આહિર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈ સોમનાથ પહોંચી ગયા. વેગડાજીએ એના જાસૂસો મારફત જફરખાનની ફોજના સમાચાર મેળવી લીધા. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતા ચાલી આવે છે, રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે, એમની સેનાને રોકનારું કોઈ નથી નીકળ્યું. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઉભા છે. ઝફરખાનને રોકટોક સોમનાથને રોળી નાખવું હતું, તેને સમાચાર મળેલા કે કોક રકડિયા ખડિયા માથા ફરેલા સામનો કરશે. જ્યારે વેગડાજીનો પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલો, પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ ત્રાહિમામ પોકારાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનૂન છે, તો બીજી બાજુ મંદિરને બચાવવાની અજબ જીજીવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીલ બાણાવાળીઓ ઝફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીજ જાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણ વર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. ઝફર ભારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. ઝફરખાને એના સરદારને હાથીની સાથે આગળ કરી વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈને આગ્ઞે ઘા કર્યો અને વેગડાજી ત્યાં જ મરાણો. બીજી બાજુ
હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ ઝફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સાથે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી, મંદિરમાં આરતી થઈ હતી એ સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહ સમજાવ્યો. જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ભોકીને ત્રાહિમામ પોકારાવી દીધા, જેથી ઝફરખાનનું સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી, એમાં હમીરજીએ પાણી રેડાવી નકામી બનાવી દીધી. આમ યુદ્ધને લગાતાર 9 દિવસ પૂરા થઈ ગયા હતા. સોમનાથના ગઢની સામે જ 9 દિવસથી ઝફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. 9મા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પોરમાં સૂરજ નારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત જ ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા. થઈ જાવ સૌ સાબદા, એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવના ઘોષ ગાજ્યા. આખી રાત કોઈ સૂતું નથી. સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. મરાણિયા વીરોએ શંકર દાદાને પણ રાતે સુવા ન દીધા. પરોઢે નાય ધોઈ હમીરજીએ શંકરની પૂજા કરી, હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું, આઈ આશીષ આપો, કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને, સોરઠની મરવા પડેલી મરદાનગીનું તે પાણી રાખ્યું અને તેનું ગાયું કે વેલો આવ્યો વીર, સખાતે સામૈયા તણી, હિલોળવા હમીર, ભાળાની અણીએ ભીમાઉત, માથે મૂંગી પર ખરું મોસાળ વસાવીશ, સોમૈયાને શીશ આપ્યું અર્થિલા ધણી. 10મા દિવસની સવારમાં જેવા સૂરજ નારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા ને હમીરજી અને સાથી જોદ્ધાઓ ઝફરખાનની ફોજ માટે ત્રાટક્યા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઈ ગયો અને સૈન્યને હાબદું કરીને યુદ્ધ શરૂ કર્યું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળો કેર વર્તાવી દીધો. સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાંવ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જોવે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ 150 થી 200 જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું. સવાર પડતા જ ઝફરખાને સામેથી હુમલો કર્યો, કારણ કે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જ્યારે હમીરજી અને એના સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાવી એકબીજાને છેલ્લા જુહાર કરી રણ મેદાનમાં ઉતર્યા. સાંજ પડતા યુદ્ધમાં હમીરજી અને 1-2 જોધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનું આખું શરીર વેતરાયને લીરા જેવું થઈ ગયું છે, છતાં પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઇશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ઘેરી લેવામાં આવ્યા. એમની માથે એક સામટી 10 તલવાર પડી. શિવલિંગનું રક્ષણ કરતો એ અંતિમ યોદ્ધો પણ ઢળી પડ્યો અને સોમનાથનું મંદિર ભાંગ્યું. આમ આ યુદ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નીરખી રહ્યા હતા અને આ શૂરવીર જોધાને બિરદાવતા મરસિયા ગાતા હતા. સામૈયાની ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એક બાજુ મરસિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સામે જ સોમનાથ દેવળ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું. હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની લોંધ એટલા માટે લેવી પડે કે જ્યારે સૌરાષ્ટ્રની રજપૂતી રોળાઈ ગઈ હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને એના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. સોમનાથના મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો એમનો પાળિયો સોમનાથમાં પૂજાય છે. જય સોમનાથ દાદા, જય હમીરજી ગોહિલ, જનની જણતો ભગત જણજે, કા આવા શૂરવીર અને કા દાતાર.
નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ તારું નૂર। આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે।